નંદુરબારમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસે સંવિધાન અને આરક્ષણ પર જૂઠ ફેલાવી રહ્યું છે. કોંગ્રેસ એસસી એસટી અને ઓબીસી અનામત ખતમ કરવા માંગે છે. વંચિતોના અધિકાર માટે મોદી ચોકીદાર છે. પીએમ મોદીએ કહ્યું કે હું આરક્ષણના મહા આરક્ષણ યજ્ઞ કરી રહ્યો છું. કોંગ્રેસ કર્ણાટકનું ધર્મ આધારિત મોડેલ આખા દેશમાં લાગુ કરવા માંગે છે, પરંતુ હું કહું છું કે ધર્મ આધારિત અનામત લાગુ નહીં થાય. સેમ પિત્રોડા બાદ કોંગ્રેસના વધુ એક નેતા વિવાદમાં. કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરનો છલકાયો પાકિસ્તાન પ્રેમ. અય્યરે કહ્યું કે ભારત પાકિસ્તાનને માન સન્માન આપે, કેમ કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. અય્યરે કહ્યું કે માન નહીં આપે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરવાનું વિચારશે. ભારત શા માટે પાકિસ્તાન સાથે ચર્ચા નથી કરતું? આતંકવાદ ખતમ કરવા પાકિસ્તાન સાથે વાતચીત જરૂરી. મણિશંકર અય્યરના નિવેદન પર વકરી રાજનીતિ. ભાજપના નેતાઓ ગિરિરાજસિંહે કહ્યું કે અય્યર પાકિસ્તાનની ભાષા બોલે છે. કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ ખુલ્લો પડ્યો છે. મણિશંકર અય્યર ફારૂક અબ્દુલ્લાની ભાષા બોલે છે. દિલ્હી એક્સાઇઝ પોલીસી કૌભાંડ કેસમાં આજે નિર્ણાયક દિવસ. ઈડી આજે ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે. ઈડી આમ આદમી પાર્ટીને પણ કેસમાં આરોપી બનાવશે કે કવિતાની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. ઈડી ચાર્જશીટ દાખલ કરશે. હૈદરાબાદમાં રાહુલ ગાંધીએ બસમાં મુસાફરી કરી. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી સાથે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં સવારી કરી. સરૂર નગરમાં સભા બાદ રાહુલ ગાંધીએ બસની યાત્રા કરી. રાહુલ ગાંધીએ બસમાં સવાર યાત્રિકો સાથે વાત કરી. સાથે જ યાત્રિકોમાં કોંગ્રેસના મેનિફેસ્ટોની નકલ વહેંચી. યુવાનોએ રાહુલ સાથે સેલ્ફી લીધી. 13 મેના રોજ તેલંગાણાની તમામ 17 બેઠક પર મતદાન યોજાશે. ભારતની ચૂંટણીમાં અમેરિકાની દખલગીરીના રશિયાના આક્ષેપને અમેરિકાએ રદિયો આપ્યો. કહ્યું કે ભારતીય ચૂંટણીમાં વોશિંગ્ટનની કોઈ ભૂમિકા નથી. ભારત સાથેના તણાવ વચ્ચે માલદીવ્સના વિદેશમંત્રી મુસા જમીર ભારતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ભારતના વિદેશમંત્રી એસ જયશંકરને મળ્યા. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક દરમિયાન જયશંકરે કહ્યું કે ભારત હંમેશા નંબર 1ની પોલિસીને અનુસરે છે. બંને દેશો વચ્ચેના સંબંધો પરસ્પર હિતો પર આધારિત છે. ભારત વિકાસના સંદર્ભમાં માલદીવ્સને સમર્થન આપનારા મહત્વપૂર્ણ દેશોમાં એક છે. ખાલિસ્તાની સમર્થકો પર લગામ લગાવે બ્રિટન. શીખ કટ્ટરપંથીઓને લઈને એનએસએ અજીત ડોભાલે બ્રિટનના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર સમક્ષ ચિંતા વ્યક્ત કરી. તો ઈરાને બંધક બનાવેલા 5 ભારતીયોને મુક્ત કર્યા. ઇઝરાયેલના જહાજ પર 5 ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. કૂટનૈતિક સ્તરે ભારતે ઈરાન સાથે સતત વાટાઘાટો કરી ભારતીયોને છોડાવ્યા. 13 એપ્રિલે ઈરાને હોર્મુઝની ખાડી પાસેથી ઇઝરાયેલનું જહાજ જપ્ત કર્યું. જહાજના 25 ક્રૂ મેમ્બરમાંથી 17 ભારતીય નાગરિકો હતા. 5 મહિનાના વિરામ બાદ ચારધામ યાત્રાનો વિધિવત પ્રારંભ થયો છે. અક્ષય તૃતીયાના પાવન પર્વે કેદારનાથ ધામના કપાટ ખુલ્યા. શુભ મુહૂર્તમાં પૂજાવિધિ સાથે કેદારનાથ ધામના કપાટ ખુલાયા. વહેલી સવારે ફૂલોના શણગાર સાથે અને ઢોલ નગારાના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. 16,000થી વધુ ભક્તો મોડી રાત્રે જ કેદારનાથ પહોંચ્યા. પ્રથમ દિવસે જ બાબાના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ બાબાના દર્શન કરી ધન્યતા અનુભવી. કેદારનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી ત્યારે હવામાન વિભાગે બરફવર્ષાનું એલર્ટ આપ્યું છે. આજે અક્ષય તૃતીયાનું વણ જોયું મુહૂર્ત. શુભ કાર્ય કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર નથી. આજે મોટા પાયે સોના ચાંદીની ખરીદીની પણ શક્યતા. સોનાની કિંમતો 70,000 ને પાર. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર. આ વર્ષે નૈઋત્યના પવનથી ચોમાસું વહેલું બેસશે. અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે. 8 જૂનથી ચોમાસાની શરૂઆત વંટોળ સાથે થશે. જુલાઈ ઓગસ્ટમાં વરસાદ સારો રહેવાની સંભાવનાઓ. ગુજરાતના ઘણા ભાગોમાં 106% વરસાદની શક્યતા.
તો જૂનના પ્રારંભમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. બંગાળ ઉપસાગરમાં 16 મેથી જોવા મળશે હલચલ. 24 મે સુધી અંદમાન અને નિકોબાર ટાપુમાં ચોમાસુ બેસી શકે છે. તો રાજ્યમાં 11 થી 15 મે સુધી કમોસમી વરસાદની આગાહી. ગુજરાત પાસે 4 સિસ્ટમ તથા કમોસમી વરસાદ પડી શકે છે. મધ્ય દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. 11 મે તાપી, ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી કરી. 12 મે અરવલ્લી, સાબરકાંઠા, છોટાઉદેપુર અને દાહોદમાં વરસાદ પડશે. 12 મે તાપી, ડાંગ, વલસાડ અને નર્મદામાં પણ વરસાદની શક્યતા. 13 મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, તાપી, ડાંગ, વલસાડ અને નર્મદામાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે વરસાદની આગાહી. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43.1 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 43 ડિગ્રી, રાજકોટમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું. તો આ તરફ વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું, સુરતમાં 35 ડિગ્રી, ભુજમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું.